अबड़ासा खराई गामे श्री सिद्धेश्वर महादेव सेवा समिति द्वारा पवित्र श्रावण महीना अंतिम दिवसे भव्य संतवाणी आयोजन करवामां आव्युं, जेमां घणी संख्या में भक्तों जोड़ाया हता। दर वर्षनी जेम आ वर्षे पण भव्य कार्यक्रम राखवामां आव्यो, जेमां रात्रे संतवाणीना कलाकार भगवतीबेन गोस्वामी नरेन्द्रसिंह जाडेजाए संतवाणीनी मोज मणावी हती। सिद्धेश्वर महादेव ए पौराणिक मंदिर छे अने दर वर्षे श्रावणी अमासना बपोरे भव्य भंडारो अने चौदशनी रात्रे भव्य संतवाणीनुं आयोजन करवामां आवे छे। आ वर्षे પણ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા ભવ્ય સંતવાણીનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અત્યારે આપણે લખપત અને અબડાસાની બોર્ડર પર આવેલું એક પૌરાણિક મંદિર સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે દર વર્ષે શ્રાવણી અમાસના મેળો ભરાય છે ત્યારે એની આગલી રાત્રે અહીંયા ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે। ત્યારે અત્યારે આજુબાજુના વિસ્તારોમાંથી ભારી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા છે। આજે જાણીતા ભજનીક ભગવતીબેન ગોસ્વામી તેમજ નરેન્દ્રસિંહ જાડેજા વગેરેની મંડળી દ્વારા ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। ત્યારે અત્યારે મારી સાથે વાયોર ગામના સરપંચ શ્રી સુકુભાઈ જાડેજા તેમજ અત્યારે અબડાસા તાલુકા પંચાયતના જે નવનિયુક્ત કારોબારી ચેરમેન શ્રી માવસિંહ જાડેજા પણ મારી સાથે છે। ભાઈ ગામે સિદ્ધેશ્વર મહાદેવના પ્રતાંગણમાં ભેગા થયા છીએ સંતવાણી માટે। હું અને ભગવતીબેન ગોસ્વામી, કારણ કે અહીંયા વર્ષોથી સંતવાણી થાય છે અને યુવા ગ્રુપ ખૂબ જાગૃત છે, અને આપણે છેવાડાના પ્રતાંગણમાં આ રીતે આયોજન કરે છે આ યુવા ગ્રુપને, આ યુવા ગ્રુપ ખૂબ ધન્યવાદને પાત્ર છે। અમારા ગરડા વિસ્તારમાં સિદ્ધેશ્વર મંદિર છે, એ આજુબાજુ રામવાળો, પહેલો રામવાળો અને બીજું સિદ્ધેશ્વર મંદિર, ગરડા વિસ્તારમાં મોટામાં મોટું મંદિર છે। અને હર અમાસનાથી અમારા હરીશભાઈ, અમારા સરપંચ સુખુભાઈ, નારુભાઈ બધા જેમ ઉઠાડે છે। અમારા જે પહેલાં બુદ્ધિશેઠ હતા, હવે કાંજીભાઈ શેઠ છે, અહીંયા બાપુજીને પદે છોકરા હાલે છે, અને હર વર્ષે અહીંયા ભયથી ભય સંતવાણી થાય છે અને બધા આવે છે, સારું પ્રોગ્રામ થાય છે, બધાને જમાવવા રાખે છે, પ્રસાદી રાખે છે અને બધાની મહેનત છે, સારામાં સારું થાય છે। મહાદેવ કી જય। દર વખતની જેમ આ વખતે પણ આપણે શ્રાવણ માસની અમાસના ભવ્ય સંતવાણી અને બીજા દિવસે એટલે અમાસના દિવસે ચૌદશની રાતના સંતવાણી, અમાસના દિવસે આપણે ભવ્ય ભંડાર સિદ્ધેશ્વર મહાદેવ ખારાઈ વાયર મંદિર રાખીએ છીએ। આ વખતે પણ આપણે આ જ મુજબ આયોજન કરેલું છે। આજુબાજુના 8-10 ગામના લોકો આમાં પ્રસાદીનો લાભ લે છે, સંતવાણીનો પણ આનંદ લે છે અને બધાનો સાથ સહયોગ અમારે રહેતો હોય છે।